નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન પર શૈક્ષણિક સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 4 વિષય આસપાસ વિષયાંક પાઠ 15 બજારથી ઘર સુધી પાર્ટ 2. પાઠ્યપુસ્તક પેજ નંબર 117 પર 116 સુધી તમે જોયું કે વૈશાલી છે એ સવારમાં વહેલી ઉઠે છે અને કયા કયા કામ કરે છે. એના ભાઈ છે, એનો નાનો ભાઈ છોટું છે, એના મમ્મી છે, એના પપ્પા છે, એ શું કામ કરે છે તે આપણે પેજ નંબર 116 સુધી જોયું. ત્યાર પછી પેજ નંબર 117 પર અહીં એક પ્રશ્ન પૂછેલો છે કે તમને તમારા ઘર માટે શાકભાજી ક્યાંથી મળે છે, શાકભાજી કોણ લાવે છે. એટલે તમારા ઘર પાસે જે શાકભાજી કોણ લાવે છે એના વિશે તમારે માહિતી લખવાની છે. અહીં તમારે જવાબ લખવાનો છે કે અમારા મહોલ્લામાં કંકુબહેન દરરોજ શાકભાજીની લારી લઈને આવે છે. મારા મમ્મી તેમની પાસેથી શાકભાજી ખરીદે છે. ઘણીવાર મારા મમ્મી શાકભાજી બજારમાંથી ખરીદીને પણ લાવે છે. અહીં તમારે એ રીતે પ્રશ્ન લખવાનો છે. ત્યાર પછી છે બીજો પ્રશ્ન છે, તમે તમારા ઘરે માતા પિતાને ક્યાં ક્યાં કામમાં મદદ કરો છો, એનો જવાબ તમારે અહીં લખવાનો છે. તો તમે જે કામમાં તમારા મમ્મી પપ્પાને મદદ કરતા હોય એ લખવાના છે. જેમ કે મમ્મીને ઘરની સફાઈ કરવામાં, ઘર સુશોભનમાં, વાસણ ગોઠવવામાં, રોજિંદી વસ્તુઓ દુકાનેથી લાવવામાં, પછી પપ્પાને તેમની વસ્તુઓ સરખી કરવામાં, ખોવાયેલી વસ્તુ શોધી કાઢવામાં, તેમના ઇસ્ત્રીના કપડાં સોસાયટીના નાકેથી લાવવામાં વગેરે કામમાં મદદ કરતા હોય એ તમારે અહીં લખવાનું છે. પેન્સિલથી તમારે અહીં લખવાનું, તમે મમ્મી પપ્પાને કયા કયા કામમાં મદદ કરો છો તે તમારે અહીં લખવાનું છે. ત્યાર પછી એક ચિત્ર આપવામાં આવેલું છે કે સીમાની માતા બજારમાંથી થોડા શાકભાજી અને ફળો લાવી છે. શું તમે આ ચિત્રમાં તેમને જોઈ શકો છો? તેમાં રંગ પૂરો અને નીચે તેના નામ લખો. તો તમે અહીં કયા કયા ચિત્ર જોઈ શકો છો એ ફળ અને શાકભાજીના અહીં નામ લખવાના છે. જેવી રીતે કયા કયા ચિત્ર જોવા મળે છે તો અહીં છે એ રીંગણા, ટામેટા, બટેટા, ભીંડો, દૂધી છે, પાલક, ગાજર, કેળા વગેરે તમે જોઈ શકો છો. તમને જે ફળ દેખાતા હોય, શાકભાજી દેખાતા હોય એમાં રંગ પૂરવાનો અને અહીં નામ લખવાના છે. અહીં તમારે રંગ પૂરીને પેન્સિલથી અહીં નામ લખવાના છે. ત્યાર પછી પેજ નંબર 118 પર શોધી કાઢો. અહીં શાકભાજી અને ફળોની યાદી આપી છે, એટલે કે નામ આપેલા છે. તેમાંથી ક્યાં જલ્દી બગડી જાય છે અને ક્યાં થોડા દિવસો સુધી સારા રહે છે, યોગ્ય કોષ્ટકમાં નામ લખો. તમે યાદીમાં બીજા નામ ઉમેરી શકો છો, આ સિવાયના પણ તમે અહીં નામ છે એ લખી શકો. તો આપેલા છે તેમાંથી પણ વધારાના નામ લખી શકો છો. તો જલ્દી બગડી જાય તેવા ફળ અને શાકભાજી અહીં તમારે લખવાના છે અને થોડા દિવસ સારા રહે એ શાકભાજી અહીં તમારે લખવાના છે. કે જલ્દી બગડી જાય એવા કયા કયા છે શાકભાજી, સાથે તમારે લખતું જવાનું. તો પાલક અહીં તમારે પેન્સિલથી લખવાનું, પાલક, કેળા, ટામેટા, કોબીજ, કાકડી, દ્રાક્ષ, ફુલેવર, રીંગણ, મેથી,
નિભાજી છે, ગુવાર છે, સફરજન છે વગેરે. ત્યાર પછી જે થોડા દિવસ સારા રહી શકે તેવા, થોડા દિવસ સારા રહે તેવા બટાટા, નાસપતી, અનાનસ, દૂધી, ડુંગળી, આદુ, સુરણ, મૂળા, ગાજર વગેરે છે એ થોડા દિવસ સારા રહી શકે છે. આ સિવાયના પણ તમે અહીં નામ લખી શકો છો. હા, એવા શાકભાજી હતા જે થોડા દિવસ છે એ વધારે રહી શકે છે. ત્યાર પછી છે પ્રશ્ન, આ ફળો અને શાકભાજીમાંથી ઘણા અડકવાથી, એટલે કે એને અડવાથી નરમ લાગે છે, જ્યારે થોડા બરછટ લાગે છે. ઉપરની યાદીમાંથી યોગ્ય કોષ્ટકમાં નામ લખો. જે ઉપર નામ આપેલા છે એમાંથી જ કયા શાકભાજી અને ફળ છે એ નરમ લાગે છે તે અહીં લખવાના છે, અને કયા બરછટ લાગે છે, થોડા કઠણ લાગે છે તે અહીં લખવાના છે. જે ઉપર નામ આપેલા છે તો નરમ કયા કયા લાગે, તો પાલક, કેળા, ટમેટા, દૂધી, કોબીજ, કાકડી, દ્રાક્ષ, રીંગણ, મૂળા, મેથીની ભાજી, ગુવાર, સફરજન, અને બરછટ લાગે એવા તો બટાટા, નાસપતી, ચીકુ, અનાનસ, ડુંગળી, આદુ, ફુલેવર, સુરણ અને ગાજર. આ એવા ફળ અને શાકભાજી હતા જે ભરછટ લાગે છે જેને અડવાથી. ત્યાર પછી પેજ નંબર 119 પર કે તમારા વિસ્તારમાં શાકભાજી વેચનાર સાથે વાત કરો અને નીચેના પ્રશ્નો પૂછો અને નોટબુકમાં લખો. તો આ પ્રવૃત્તિ છે, તમારા વિસ્તારમાં જે શાકભાજી લઈને આવે છે તમારે તેમને આ પ્રશ્નો પૂછવાના અને તમારી બુકમાં લખવાના છે. જેમ કે પહેલો પ્રશ્ન છે કે તેમનું નામ શું છે, તેમના કુટુંબમાં કેટલા લોકો રહે છે, તો તેમનું નામ કંકુબહેન છે, જો ભાઈ આવતા હોય તો એ નામ લખવાનું. તેમના કુટુંબમાં 5 સભ્ય છે. બીજો પ્રશ્ન છે કે તેમના ઘરે કેટલા બાળકો છે, તેમના નામ શું છે, તો તેમના ઘરે 3 બાળકો છે. તેમના નામ આ મુજબ છે, રમીલા છે એમની પુત્રી છે, હિતેશ છે તેમનો પુત્ર છે, અને મનોજ છે એ એમનો પુત્ર છે સૌથી નાનો. ત્યાર પછી છે, શાકભાજી વેચવાના કામોમાં કોણ મદદ કરે છે, તો શાકભાજી વેચવાના કામમાં કંકુબહેનના પતિ અને તેમનો પુત્ર હિતેશ મદદ કરે છે. ત્યાર પછી છે કે કોણ શાકભાજીની લારી પર રહે છે અથવા દુકાનમાં બેસે છે, તો કંકુબહેન શાકભાજીની લારી પર રહે છે અને તેમના પતિ શાકભાજીની દુકાનમાં બેસે છે. ત્યાર પછી કે તેઓ ક્યાં શાકભાજી વેચે છે, કેટલા વાગે કામ શરૂ કરે છે, તેઓ સવારે 1 મોટી શેરીના કે બપોરે બજારમાં સાંજના સમયે સોસાયટીમાં જઈ શાકભાજી વેચે છે. તેઓ સવારે 8 વાગે લારીમાં શાકભાજી ભરી છે. તેઓ વેચતા હોય તેવા 3 શાકભાજી વિશે પૂછો. તો અહીં તમારે જે શાકભાજી વેચે છે એવા 3, કોઈ પણ 3 શાકભાજી વિશે તેને પૂછવાનું અને અહીં માહિતી છે એ લખવાની છે. તો અહીં તમે લખી શકો બટાટા, રીંગણ, ટમેટા. અહીં તમારા શાકભાજીના નામ લખવાના 3, બટાટા, રીંગણ ને ટમેટા. એ સિવાય કોઈ પણ બીજા 3 લખી શકો. પછી શાકભાજીની કિંમત 1 કિલોની, તો બટાકાના 20 રૂપિયા, રીંગણના 30 રૂપિયા, ટમેટાના પણ 30 રૂપિયા. તે ક્યાંથી લાવવામાં આવે છે, તો બજારમાંથી. અહીં તમે લખી શકો બજારમાંથી લાવે છે. પછી છે, એક વખતમાં તેઓ કેટલા શાકભાજી ખરીદે છે, એક સાથે કેટલા ખરીદે છે, તો
बटेका छे ये 70 किलो एक साथ खरीदे छे, पछी रींगण छे ये 50 किलो अने टमेटा छे ये पण 50 किलो एक साथ लई ले छे। त्यार पछी छे के आ शाकभाजी सामान्य रीते क्या महीनामां आवे छे, तो फेब्रुआरी अने मार्च महीनामां आवे बटेका, रींगण छे जान्युआरी फेब्रुआरी अने टमेटा छे ये पण जान्युआरी फेब्रुआरीमां। दररोज કેટલા કિલો વેચવામાં આવે છે તો એને પૂછવાનું કે તમે રોજ કેટલા કિલો વેચો છો, તો એ જે જવાબ આપે એ અહીં તમારે લખવાના છે। જેમ કે 50 કિલો, 40 કિલો અને 35 કિલો, આ રીતે અલગ અલગ લખવાનું રહેશે। તમારે માહિતી છે એ પૂછીને અહીં લખવાની છે। તો અહીં પાઠ 15 બજારથી ઘર સુધી એ પૂરો થાય છે। અસ્તુ જય હિન્દ વંદે માત।